હું આદર્શ છું સેતુલ બાબરિયા, આદર્શ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વ્યાકરણ વાક્યના પ્રકાર શીખવાનો છે. ટોપિક પહેલો ટોપિક આપણે શીખી ગયા સ્વર અને વ્યંજન. આજે બીજો ટોપિક છે વાક્યના પ્રકાર. તો મિત્રો આમ તો છે ને વાક્યના પ્રકાર આપણે 7મા ધોરણમાં શીખી ગયા છે, કારણ કે 7મા ધોરણની અંદર આપણે જે કાંઈ પ્રશ્ન વાક્ય, વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય આવા શીખ્યા. પણ એ સિવાયના વાક્યના પ્રકાર જે તમારા અભ્યાસક્રમમાં છે ધોરણ 8માં એ શીખવાના છે. વધારાના જે બીજા 3 પ્રકાર છે એમાં એક છે મિત્રો સાધાર્ય સરળ વાક્યનો પેટા પ્રકાર એક છે જે જોવાનો છે આપણે. તો એની વ્યાખ્યા કેવી છે કે જે વાક્યમાં એક ક્રિયાપદ કે ઉદ્દેશ્ય વિધેયવાળી રચના હોય તેને સાદું વાક્ય કહે છે. સાદું વાક્ય સરળ વાક્ય અને વિધાન વાક્ય આનો મતલબ બધે આવો જ થાય. પણ વિદ્યાર્થી મિત્રો એક ક્રિયાપદ એટલે ક્રિયાપદ આપણે કહે ને આમાં ક્યાં છે મેં ઉદાહરણ લખ્યું છે અહીંયા બાપુજી પત્ર લખે છે. તો ક્રિયાપદ શું છે? લખવાની ક્રિયા કરે છે. શું છે? હું લખવાની ક્રિયા કરે છે. તો કે પત્ર લખવાની ક્રિયા કરે. કોણ કરે છે? તો કે બાપુજી. એટલે કે એક ક્રિયાપદ છે, ઉદ્દેશ્ય શું છે? પત્ર લખવાનો બાપુજી. અને વિધેય વાળું રચના હોય એટલે વિધતું હોય એવું, એટલે કે આમ સ્પષ્ટ ઉલ્લેખ હોય એવું, એટલે કે આમાં સ્પષ્ટ જ ઉલ્લેખ છે ને બાપુજી પત્ર લખે છે. એટલે કે આ તો એકદમ પેટા પ્રકાર સમજાય એવો છે. આપણે જે સાદું એવું વિધાન વાક્ય હોય જે આપણે કહેતા હોય વિધાન વાક્ય એના એવો જ પ્રકાર છે. એટલે કે આમાં કઈ પ્રશ્ન આપણને થશે નહીં. હવે જે બીજો પેટા પ્રકાર છે ને એ હવે જોઈએ મિત્રો. આપણે પહેલો પ્રકાર શીખા પેટા પ્રકાર સાદા કે સરળ વાક્ય, એકદમ સહેલો જ હતો, એમાં કઈ અઘરું નહોતું. હવે બીજો પેટા પ્રકાર છે સંયુક્ત વાક્ય. કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખી છે જોડાયેલા વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સમાન મોભાંડ હોય, એટલે કે એકબીજાથી સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય, એક વાક્ય બીજા વાક્યનો ગુણ ન હોય ત્યારે સંયુક્ત વાક્ય કહેવાય. તો એના મેં સંયોજકો લખ્યા છે, કારણ કે સંયોજકો આપણે શીખી ગયા 7મા. સંયોજક પહેલા તો વાક્યમાંથી ગોતવું પડે ત્યારે આપણને આ વ્યાખ્યા અને સંયુક્ત વાક્ય આપણે સમજી શકીએ. આ એને ઉદાહરણ લખ્યું છે મેં, ગઈકાલે પરોઠાનું બંધ હતું એટલે બીજે જવું પડ્યું. તમે સંયોજક લખ્યા છે પેલા એમાં જોવો જ્યાં સંયોજક ક્યુ છે એમાં ક્યાં મળે છે આપણને બે વાક્ય ક્યાં છૂટા પડે છે? તો કે અહીંયા એટલા છે ને, એટલા માટે પણે હોય, અને હોય, છતાં હોય, ને હોય, તો હોય, પણ હોય, આવા 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 વગેરે વગેરે હોય શકે સંયોજકો. પણ કેવી રીતે આપણે નક્કી કરશું એમાં સંયોજક ગોતવાનું? તો કે આપણે સંયોજક આ જે આપ્યા છે ને એ આપણે પેલા પાકા કરવા પડે, પછી હવે વ્યાખ્યા સમજી દઉં એટલે તમને ગોતતા આવડશે. દાખલા તરીકે જોડાયેલા વાક્યો વ્યાકરણની દ્રષ્ટિ સમાન મુભાંડ હોય, સંયોજક જડી ગયું આગળ, તો આ બે સમાન મુભાંડ છે વ્યાકરણ. શું કામ? એને કારણ કે ટકી શકે છે એક બીજા વગર. શું કામ? જો ગઈકાલે પરોઠાઉન્સ બંધ હતું આ એક અર્થ સમજાય છે, પછી અહીંયા શું છે બીજે જવું પડ્યું, આ આપણને એક અર્થ સમજાય છે બે વાક્ય, એટલે કે ટકી શકે એવા છે સ્વતંત્ર રીતે. પછી બીજું એક વાક્ય બીજા વાક્યનું ગૌણ ન હોય. ગૌણ એટલે શું મિત્રો? તો કે વધારાનું, એટલે કે વધારાનું ન હોય. એક વાક્ય એટલે કે આપેલું છે ગઈકાલે પરોઠાઉન્સ બંધ હતું, તો બીજું વાક્ય ગૌણ નથી, કારણ કે બે સરખા જ છે. એક બીજા વગર આમ ટકી શકે છે સંયોજકો રાખતા ન રાખતા, અને સંયોજકો રાખીએ તોય ટકવું પડે, ન રાખીએ તોય ટકવું પડે, એટલે કે ગૌણ નથી આમાં, એક કોઈ બાબત વધારે નથી. શું કામ? એને કારણ કે પરોઠાઉન્સ બંધ હતું ગઈકાલે, એટલે એને બીજે જવું પડ્યું. જો બંધ ન હોત તો ક્યાંય જવાનો પ્રશ્ન જ નહોતો. એટલે કે આવા પ્રકારની જયારે પણ વાક્ય રચના થાય ત્યારે એ સંયુક્ત વાક્ય કહેવાય. સમજાઈ ગયું તમને? હવે આપણે ત્રીજો પેટા પ્રકાર જોઈ લઈએ મિત્રો. ત્રીજો પેટા પ્રકાર મિશ્ર કે સંકુલ વાક્ય. મિશ્ર વાક્ય આને કહેવાય અને સંકુલ વાક્ય પણ આને આપણે કહેશું. તો સંયુક્ત વાક્યમાં શું હતું? સાવ સહેલું હતું. જોડાયેલા વાક્ય વ્યાકરણ છે સમાન મોભા ન હોય, એટલે કે એકબીજા વગર સ્વતંત્ર ટકી શકે તેવા હોય, કોઈ ગુણ ન હોય. આમાં શું છે? આમાં ગુણ છે, ઓમાં ગુણ નહોતું. તો કેવી રીતે તમને સમજાવું? પેલા આમાં એની જેમ જ સંયોજકો પેલા ગોતવાના. અહીંયા તો ઉદાહરણ આપ્યું છે, તો આમાં શું છે? આમાં એક કરતા વધારે વાક્યો એકબીજા સાથે ગૂંથાયેલા છે, એટલે કે બે અથવા તો 3 વાક્યો પણ હોય અને ઓમાં ખાલી બે હોય, એટલું યાદ રાખવાનું. એટલે કેવું છે? જોડાયેલા વાક્યો માંથી એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ હોય. તો આમાં મુખ્ય વાક્ય કયું છે? પેલા સંયોજક ગોતી શ્રીમતી અમને યાદ કરાવ્યું કે, એટલે એક સંયોજક અહીંયા છે, એમનો સંકલ્પ તેમને ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો ત્યારે. તો અહીંયા છે સંયોજક, જો અહીંયા છે ને ત્યારે. આપ આપણા માટે કઈ જરૂરી નથી, આ તો ગોતવું હોય તો આપણે કરી શકીએ. ત્યારે જ માંડ માંડ એહસાન પડ્યા, એટલે 3 વાક્ય આવી રીતે બની શકે છે. મિત્રો જોઈ લઈએ આપણે ઉદાહરણ દ્વારા સમજી વ્યાખ્યા. જોડાયેલા વાક્યોમાંથી એક મુખ્ય
मुख्य वाक्य अरे मुख्य क्यों छे श्रीमती हमने याद करायो के એમનો સંકલ્પ તેમણે જ્યાંને ત્યાં તોડ્યો હતો અહીંયા સુધી એક મુખ્ય થયું આપણે હું સંયોજક બોલ્યું ને એટલા માટે હવે પછીનું વાક્ય શું છે તો કે એક મુખ્ય વાક્યના વિશેષણ એટલે કે બીજો ગુણ છે કે આ વધારાનું છે આ ન હોય તો આ વાક્ય ટકે છે ઓમાં ટકતું નહોતું પણ આમાં ટકે છે કારણ કે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈને એટલા માટે આપણે સ્પષ્ટ ઉલ્લેખ હોય ઉદ્દેશ્ય હોય એમ જો ખબર પડે આપણને એટલા માટે એટલે કે શું છે બીજો ગુણ છે તો ઈ મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય તરીકે આવતું હોવું જોઈએ એટલે કે વિશેષણ આપણે સાતમા ધોરણમાં શીખી ગયા કે એ રીતે ગોતાય એટલે કે એવી રીતે આવતું હોય પછી છે ક્રિયા વિશેષણ તો આમાં કઈ ક્રિયા કરે છે સંકલ્પ તોડવાની ક્રિયા કરે છે આમાં જુઓ પહેલામાં તોડવાની ક્રિયા કરી ને સંકલ્પ ઈ આવી ગયું પછી છે કર્મ વાક્ય તરીકે આવતો કર્મ એમાં છે શ્રીમતી અમને શું કરાવ્યું યાદ કરાવ્યું ઈ કર્મ છે પછી એવું આપણે કહી શકીએ એમનો શું યાદ એમને ત્યાં તોડ્યું હતું તો કે એને સંકલ્પ તેનો તો ઈ આવે છે એટલે કે આવા પ્રકારની જયારે પણ મિત્રો વાક્ય રચના બનતી હોય ત્યારે હંમેશા સંકુલ અથવા તો મિશ્ર વાક્ય બને છે એટલે કે એવા તો ઘણા એમના તમને મેં સંયોજક આવી પાસે એવા બધા સંયોજકોમાંથી વગેરે સંયોજકો વાક્યમાં આવી શકે અને ત્યાંથી જે કઈ આપણે વાક્ય છૂટા પાડી પછી જે ગુણ હોય આવા પ્રકારની જયારે પણ મિત્રો વાક્ય રચના બને ત્યારે મિશ્ર કે સંકુલ બને પેટા પ્રકાર આપણે ત્રણ શીખા સાદા કે સરળ વાક્ય બીજું સંયુક્ત વાક્ય અને ત્રીજું મિશ્ર કે સંકુલ વાક્ય આ તમારે બાકી બુકમાં ઉતારવાનું થશે અને એની જેમ હું તમને ચર્ચા વિગતેમાં કહીશ કે કઈ રીતનું લખવું કઈ રીતનું શું કરવાનું છે.